नमस्कार मित्रों, जीसीआरटी ना माध्यम थी आप सौ साथे आज थोड़ी बात करवानी तक मळी छे। ए बदल जीसीआरटी नो हूँ आभारी छू अने आप सौनो पण आभारी छू। मारे बात करवी छे एक एवी चिंता विषे जे अत्यारे आपने सौने सतावी रही छे। घणा बधा वालीओने एम थाय छे के आजे दोढ बे वर्षथी જ્યારે આ શાળાઓ બંધ છે ત્યારે શું અમારા બાળકો ભણવામાં પાછળ રહી જશે? શું એમની કારકિર્દી પર માઠી અસર પડશે? ખાસ કરીને આ એવા વાલીઓ છે કે જેમના બાળકો પ્રાથમિક શાળા અથવા તો હાઈસ્કૂલમાં ભણી રહ્યા છે। તો મારે આપ સૌને કહેવું છે કે આપ જે ચિંતા કરી રહ્યા છો એ ખરેખર અસ્થાને છે। તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી। દોઢ બે વર્ષ બાળક શાળાએ ન જાય એટલે એને કશું આવડશે જ નહીં અથવા તો એ પાછળ રહી જશે, એ ચિંતા અત્યારે અસ્થાને છે અને એના ચોક્કસ કારણો છે। પહેલું કારણ એવું છે કે તમે વિચારો કે 24 કલાકમાંથી તમારું બાળક કેટલા કલાક શાળાએ ભણવા જાય છે? તો એનો જવાબ છે 5 કલાક। હવે જો આપણે માનીએ કે માણસ 24 કલાક શીખતો રહે છે, આપણા બાળકો 24 કલાક શીખતા રહે છે, 24 કલાકમાં એમને 100% કોઈ વસ્તુ આવડતી હોય તો એ શાળાએ તો 5 જ કલાક જાય છે। એનો અર્થ એમ થયો કે સાદું ગણિત માંડીએ ને તો બાળક શાળાએ એના ટોટલ શિક્ષણનું માત્ર 20% શીખે છે। એમાં બધા વિષયો આવી ગયા, ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર, બધું જ આવી ગયું। તો હવે પ્રશ્ન એ થાય કે બાકીનું 80% એ ક્યાં શીખે છે? તો મારે થોડી વાત એ કરવી છે કે બાકીનું 80% એ બીજી 4 જગ્યાએ શીખે છે। આપણે 20% તો મળી ગયું, હવે 80%ને આપણે 20-20 ના 4 ભાગમાં વહેંચીએ। તો પહેલું 20% બાળક જે શીખે છે શાળા સિવાય એ છે ઘર, કુટુંબ અને પરિવારમાં। તમે સૌએ અનુભવ્યું છે કે બાળકો આપણું કહ્યું કરતા નથી, બાળકો સાંભળીને શીખતા નથી, બાળકો આપણને જોઈને શીખે છે। આપણી સારી નરસી ટેવો એ બાળકો આપણી પાસેથી જોઈને ગ્રહણ કરે છે। તો હવે દરેક વાલીએ વિચારવાનું એ છે કે શું મારી પાસે એવું કંઈ સારું છે જે મારું બાળક એ પરોક્ષ રીતે મને જોઈને સહજ શીખી જાય, અથવા તો મારી પાસે એવું ન હોય તો હું એવું કંઈક કેળવી શકું કે જે બાળકને ઉપયોગી થઈ શકે મને જોઈને શીખવામાં? કુટુંબ તરીકે દરેક સભ્ય એમ વિચારી શકે। બીજું 20% જે છે એ બાળક એમના મિત્રો પાસેથી શીખે છે। એટલે એવું કહેવાય છે કે જે બાબતો બાળકો શિક્ષકો પાસેથી નથી શીખતા અથવા તો શિક્ષકો એમને શીખવાડી શકતા નથી એ બાળકો સહજ રીતે એમના મિત્રો પાસેથી શીખી જાય છે। એટલે વડીલો એમ કહેતા હોય છે બાળકોને કે મિત્રો બનાવવામાં ધ્યાન રાખવું, સારા મિત્રો બનાવવા, એટલા માટે જ કહેતા હોય છે કે એની સોબત, એ મિત્રોનો સંગાથ આપણામાં ઘણા બધા મૂલ્યો, ઘણી બધી ટેવો એ સિંચિત કરતો હોય છે। તો આ થયું 20%। ત્રીજું 20% એ આપણો વ્યાપક સમાજ। જરા આપણે આપણા ઘરની ડેલીથી બહાર નીકળીએ છીએ, આપણી શેરી, આપણો મહોલ્લો, આપણો વિસ્તૃત પરિવાર, આપણું ગામ, આપણું એપાર્ટમેન્ટ્સ, આપણી સોસાયટી, એ આપણને બહુ બધી વસ્તુ શીખવે છે। ઉદાહરણ તરીકે આપણે જે ભાષા બોલીએ છીએ, ખાસ તો જે બોલી બોલીએ છીએ ને, એ આપણને આ વ્યાપક સમાજમાંથી જ આવડી છે। શાળાએ આપણને બોલી શીખવાડી નથી, દુનિયામાં આમાં ક્યાંય કોઈ જગ્યાએ અપવાદ નથી કે કોઈ બાળક જ્યાં જન્મ્યું હોય ને એ પરિસર સિવાયની ભાષા કે બોલી બોલતું હોય। તો આ વ્યાપક સમાજ પાસેથી અત્યારે બાળકો બહુ બધું શીખી રહ્યા છે। જુઓ, એ રોજ જુએ છે કે આઇસોલેશન શું છે, ક્વોરન્ટાઇન શું છે, આ આમાં કેવી કેવી દવાઓ કામ આવે છે, કેટલું બધું એ શીખી રહ્યા છે। પણ કારણ કે આપણે એની પરીક્ષા લેતા નથી, કારણ કે આપણે એની કોઈ ટેસ્ટ લેતા નથી, કોઈ રિપોર્ટ કાર્ડમાં આવતું નથી, એનો અર્થ એમ નથી કે શીખી નથી રહ્યા, એ બરાબર ભણી રહ્યા છે અત્યારે। હું તો એમ કહું છું કે જીવનના મહત્ત્વના પાઠ
સ્વાસ્થ્ય કોને કહેવાય, એનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, પરિવારના સભ્યોને કેવી રીતે સાચવવા જોઈએ, કેવી દિલસોજી આપણે આપવી જોઈએ, એ બધી વસ્તુ અત્યારે બાળકો ગજબની રીતે શીખી રહ્યા છે. અને હું તો એમ સ્પષ્ટ માનું છું કે કોઈ શાળા કે કોઈ યુનિવર્સિટી ક્યારેય આટલી મજબૂત રીતે આ વાત શીખવાડી શકે જ નહીં જેટલું આપણને આ કોરોનાએ શીખવાડ્યું છે. ચોથું અને છેલ્લું 20%, એ બાળકો ટેકનોલોજી પાસેથી શીખી રહ્યા છે. ઘણા વાલીઓ ફરિયાદ કરતા હોય છે કે અમારા બાળકો કોરોનાને લીધે થઈને આખો દિવસ બસ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે અથવા તો ટીવી સામે બેસી રહે છે. તમારે એમ બિલકુલ ન માનવું જોઈએ કે એમને માત્ર નુકસાન જઈ રહ્યું છે. હા, સ્ક્રીન ટાઈમ વધે છે, એમની શારીરિક દોડધામ ઓછી થાય છે, એટલે એમને ઓછો ફાયદો થાય છે એમ કહી શકાય. પણ આ ટેકનોલોજી બહુ મોટો શિક્ષક છે. તમારા બાળકો યુટ્યુબ પર જે વિડીયો જુએ છે અથવા ટીવીમાં જે કાર્ટૂન જુએ છે એનાથી એની કેટલી મોટી કેળવણી થાય છે. તમે જોયું છે કે બાળકો કાર્ટૂન જોતા જોતા સહજ ઘરમાં હિન્દી બોલવા લાગે છે. શેરીમાં મિત્રો સાથે કાર્ટૂનના ડાયલોગ્સ હિન્દીમાં એ મજાથી બોલતા હોય છે. આ એને કોણે શીખવાડ્યું? કોઈ શાળાએ એને 5 વખત લખવા આપેલું હિન્દીમાં? ના, આ એ ટેકનોલોજીના માધ્યમથી શીખી ગયા છે. વળી આપણે જે મોબાઈલમાં ખબર પડતી નથી એ બાળકોને સહજ ખબર પડે છે. એટલે જે ટૂલથી ભવિષ્યમાં એને આ જગતમાં જીવવાનું છે, રહેવાનું છે, એ ટૂલ ઉપર અત્યારે એના હાથ બેસી રહ્યા છે. એટલે એ દ્રષ્ટિએ એની 20% કેળવણી તો ત્યાં થઈ. વળી યાદી જોઈએ, 20% શાળા પાસેથી, 20% કુટુંબ પાસેથી, 20% મિત્રો પાસેથી, 20% બૃહદ સમાજ પાસેથી અને 20% એ ટેકનોલોજી પાસેથી. તો તમને એમ થશે કે જો આટલું બધું વૈવિધ્ય હોય શીખવાનું તો શાળાઓ બંધ ન કરી દેવી જોઈએ. શાળાઓ બિનજરૂરી નથી? ના, શાળાઓ બહુ જરૂરી છે. આપણે અહીંયા એવું કહેતા જ નથી કે શાળાઓ મહત્ત્વની નથી. શાળાઓ ખૂબ મહત્ત્વની એ અર્થમાં છે કે શાળાઓ કોઈ પણ વસ્તુને પદ્ધતિસર કેમ શીખાય એની મજાની ટીપ શીખવાડે છે. આપણને એક રૂટીન ફોલો કરવામાં મદદ કરે છે. બાળકો તમે જો યાદ કરો, જ્યારે શાળાએ જતા હતા કોરોના પહેલાં તો એનું સરસ રૂટીન ગોઠવાયેલું હતું. કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે તૈયાર થવું, શાળાએ જવું, આવવું, હોમવર્ક કરવું, ટ્યુશનમાં જવું, એક પ્રકારનું ડિસિપ્લિન આવતી, એને એક પ્રકારનું ફોકસ, એકાગ્રતા એનામાં આવતી. એના માટે ખૂબ શાળાઓ જરૂરી છે. પણ જો તમને એમ લાગતું હોય કે કોઈ શાળાએ ન જાય એટલે પાછળ રહી જાય અથવા તો એને કોઈ દિવસ કશું આવડશે જ નહીં, તો મારી દ્રષ્ટિએ એ આપણા સૌનો વહેમ છે. કારણ કે શીખવું એ ડાયનેમિક પ્રોસેસ છે, એ બહુ જ બહુઆયામી પ્રોસેસ છે. આપણે આ બધી બાબતોમાંથી શીખતા હોઈએ છીએ. હવે વાત કરીએ, અત્યારે જ્યારે બાળકો આપણી પાસે છે, ઘરે છે, ત્યારે એમની સાથે કેવી કેવી પ્રવૃત્તિઓ થઈ શકે? મારે 4 પ્રવૃત્તિઓ તરફ તમારા સૌનું ધ્યાન દોરવું છે આ GCRT માધ્યમથી. પહેલી પ્રવૃત્તિ છે, કોઈ પણ પરિવાર આ કરી શકે 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર, અને એ છે બાળકો સાથે શક્ય તેટલી રમતો રમવી. હવે તમને એમ થશે કે આ ભણવું અને રમવું એ આમ વિરોધી બાબત નથી? ના, ભણવું અને રમવું બહુ જ ગંભીર રીતે પરસ્પર પૂરક બાબતો છે, પરસ્પર મદદ કરતા બાબતો છે. જો સૂત્રની દ્રષ્ટિએ સમજવું હોય તો હું એમ કહીશ કે જે વધારે રમે એ વધારે હોશિયાર બને. તમે જો બહુ મોટા કલાકારો, બહુ મોટા વૈજ્ઞાનિકો, ચિંતકોના જીવનચરિત્રો વાંચ્યા હોય ને તો તમને ખ્યાલ હશે કે બાળપણમાં ધરાઈને રમેલા લોકો છે, બાળપણમાં ખૂબ રમે છે. રમવાથી એક મન પ્રસન્ન બને છે, બીજું જો એમાં દોડવા ભાગવાનું હોય તો આપણું સ્વાસ્થ્ય સરસ રહે છે, ત્રીજું જો એમાં 1 કરતાં વધારે લોકો જોડાયેલા હોય તો ટીમ વર્ક કેમ થાય છે, હાર કેમ સ્વીકારાય, એ તો બહુ મોટું લેસન મળે છે. રમવાથી કોઈ શીખવાડતું નથી, બધા જીતતા શીખવાડે છે, પણ હારને સહન કરવી, ગમ ખાઈ જાઓ કે ના આવું તો થાય, હું ફરી વખત પ્રયત્ન કરીશ, આ વાત રમતા રમતા જ આવડે છે. તો શું તમે તમારા બાળકો સાથે 2-3 કલાક કાઢીને રમી શકો? થોડી દોડધામ કરી શકો? થોડા આપણા જૂના બેટ બોલ કાઢીએ અને રમીએ? આવું કરી શકાય? સૌ પોતપોતાના સ્થાનિક સંદર્ભમાં વિચારીએ. હું તો એમ કહું છું કે જેમને બહાર નીકળવાની અત્યારે અનુકૂળતા નથી, અપાર્ટમેન્ટમાં નાના ઘરમાં રહે છે, તમે બોર્ડ ગેમ્સ રમી શકો.
ચોકથી લાદી પર દોરીને, તમે યાદ છે આપણે બાળપણમાં રમતા હતા એવી રમતો? જેમની પાસે કેરમ હોય કેરમ રમી શકે, ચેસ હોય ચેસ રમી શકે છે, કંઈક રમો. આ પહેલી પ્રવૃત્તિ છે. બીજી, આમ બહુ ગંભીર છે પણ હળવાશથી એ કરવી જોઈએ, એ છે આપણે આપણા બાળકોને પરોક્ષ રીતે આર્થિક વ્યવસ્થાપન શીખવાડવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 1% પણ માણસો નથી ટોટલ આપણી દુનિયાની વસ્તીના કે જેને આ બધું દુનિયાનું આર્થિક વ્યવસ્થાપન કેમ ચાલે છે એની ખબર હોય. આ GDP શું છે, આ સેન્સેક્સ એટલે શું છે, આ રૂપિયો અને ડોલર ઊંચા નીચે થાય તો આપણને શું ફેર પડે, આ બધી બેંક્સ કેમ કામ કરે છે, વીમા કંપનીઓ કેમ કામ કરે છે, આ ડિવિડન્ડ શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે, આની દુનિયાની 1% વસ્તીને પણ ખબર નથી. વિચાર કરો તો અત્યારે બહુ મોટી તક છે કે આપણે આપણા બાળકોને આપણા ઘરનું નાનકડું બજેટ અને રૂપિયો ક્યાંથી આવે છે, કેટલા રૂપિયા આપણે સ્વાસ્થ્ય માટે વાપરીએ છીએ, કેટલા આપણે સેવિંગ કરીએ છીએ, કેટલા આપણે આનંદ પ્રમોદમાં વાપરીએ છીએ, આ બધું શીખવાડી શકાય એમને સીધા જોડીને. તો આ થઈ બીજી પ્રવૃત્તિ. ત્રીજી પ્રવૃત્તિ છે એ છે વાંચનની. મોટાભાગના લોકોના ઘરમાં પુસ્તકો હોતા નથી, મારી દ્રષ્ટિએ હોવા જોઈએ. પુસ્તકો તો જવા દો, ઘણા લોકોના ઘરમાં સમાચારપત્રો પણ આવતા નથી. તો સમાચારપત્રો આવવા જોઈએ, કારણ કે છાપાઓમાં જે પૂર્તિઓ આવે છે એમાં બહુ વિચાર પ્રેરક માહિતી આવતી હોય છે. તો એ આપણે પરિવાર તરીકે રોજ સાંજે સવારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે બાળકો સાથે વાંચીએ, વહેંચીએ, વિચારીએ, એમને એક નાનકડો પેરેગ્રાફ વાંચવાનું કહીએ, કોઈ પણ ભાષાનો સમાચારપત્ર હોઈ શકે, પણ આ વાંચનની ટેવ છે ને એ એમના માટે ભવિષ્યમાં બહુ મોટું કારગર હથિયાર સાબિત થશે. તમે યાદ રાખજો, કારણ કે વાંચવાથી મગજની બારીઓ ખુલે છે, વાંચવાથી આપણી અંદર ભાષા કૌશલ્ય વિકસે છે, અને જેની ભાષા સારી ને એનું બાકી બધું જ સારું થતું હોય છે. કારણ કે બધા જ વિષયો શીખવા માટેનું એક જ ટૂલ છે, પેલું પાનું છે, પકડ છે, એ છે ભાષા. તો તમારા બાળકો તમે જો ઈચ્છતા હો કે ભવિષ્યમાં સરસ ભણી શકે, સારામાં સારી કારકિર્દી બનાવી શકે, તો એના માટે એને વાંચવું પડશે, એના માટે એને સુટેવ પાડવી પડશે. અને આ સુટેવ એમને હાથમાં પુસ્તક આપવાથી કે છાપું આપવાથી નહીં થાય, આપણે સૌએ ઘરમાં આ ટેવ પાડવી પડશે અને પાડવી જોઈએ. કારણ કે આપણે અગાઉ શું કહ્યું કે બાળકો આપણનું સાંભળ્યું કાંઈ કરતા જ નથી, એ આપણને જોઈને શીખે છે. એણે ક્યારેય પોતાના પપ્પાના હાથમાં કે ચોપડી ના જોઈએ, મમ્મીના હાથમાં પુસ્તક ના જોયું તો શું કામ વાંચે? સીધી વાત છે, એ તો પપ્પાના હાથમાં મોબાઈલ જોવે છે, મમ્મીના હાથમાં મોબાઈલ જોવે છે, એટલે તમારી પાસે મોબાઈલ માગે છે. અને પછી આપણે એમ કહીએ છીએ કે એને ટેવ પડી ગઈ છે. આપણે જ સારી ટેવો ઘરમાં વિકસાવીએ વાંચન જેવી, તો મને એમ લાગે છે ઘણું સરસ થઈ શકે. ચોથી પ્રવૃત્તિ અને છેલ્લી પ્રવૃત્તિ એ છે બાળકોને નાના નાના કામ જાતે કરતા શીખવાડીએ. તમે કરાવતા જશો, દાખલા તરીકે પોતાના કપડાં કેમ સંકેલવા, ઇસ્ત્રી કેમ કરવી, જમ્યા પછી વાસણ ધોવાઈ જાય ત્યારે એને સાફ કરી અને લૂછીને યોગ્ય જગ્યાએ કેમ મૂકવા, પોતાની પથારી કેમ વાળવી. આ બહુ એટલા માટે જરૂરી છે કે અત્યારે મેં જોયું છે કે ગામડું હોય કે શહેર, નવા નવા જે વાલીઓ બન્યા છે એમને એમ છે કે મારા બાળકને કશું થવું ના જોઈએ, એને કોઈ શ્રમ ના પડવો જોઈએ, બધી વસ્તુ એને તૈયાર મળી જવી જોઈએ. જો આવું આપણે કરશું ને તો આપણે બાળકોને બહુ મોટું નુકસાન કરશું, કારણ કે બાળકો બીજા ઉપર બહુ અવલંબિત થઈ જાય, બહુ આધાર રાખતા થઈ જાય, ત્યારે જીવનમાં નાના સરખું પણ એ દુઃખ સહન નથી કરી શકતા. તો બાળકો સારી રીતે સ્વાવલંબી બને એના માટે આ નાની નાની પ્રવૃત્તિ બહુ જરૂરી છે, અને આનાથી એને શાળામાં જે વિષયો ભણે છે એમાં પણ મદદ મળશે, કારણ કે આમાં બહુ બધું ગણિત છે, બહુ બધું વિજ્ઞાન છે. જો શક્ય હોય તો તમારા દીકરાઓને, દીકરીઓ તો રસોઈમાં આપણે જોડીએ છીએ પણ દીકરાઓને પણ રસોઈમાં જોડો. ભલે નાના માટે મકાઈ શેકવી છે, પાપડ શેકવો છે, આગળ જતાં મેગી બનાવવી, ચા બનાવવી, ખીચડી બનાવવી, જેવી જેટલી ઉંમર એવું એમને કામ સોંપી શકાય. તો ચાર પ્રવૃત્તિઓ મેં કહી, એક છે એમની સાથે ખૂબ રમવું, બીજું આપણા ઘરનું બજેટ આર્થિક વ્યવસ્થાપન એમને શીખવાડવું, ત્રીજું ઘરમાં વાંચનને લગતી સુટેવ આખો પરિવાર પાડે, અને ચોથું એને ઘરની નાની નાની પ્રવૃત્તિમાં આપણે જોડીએ. તો મારી દ્રષ્ટિએ
આ કોરોના કાળમાં આપણે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે આપણા બાળકો પાછળ રહી જશે. આપણી પાસે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે જો આપણે બાળકો સાથે કરીએ તો એમનો સર્વાંગીણ વિકાસ થાય. મને આશા છે આ નાનકડી વાત તમને ગમી હશે. આ પ્રસંગે જીસીઆરટીનો પુનઃ આભાર માનું છું, આપ સૌનો આભાર માનું છું. આપ સૌને પરિવાર સાથે સારા સ્વાસ્થ્યની અને પ્રસન્નતાની શુભેચ્છા આપું છું. થેન્ક યુ સો મચ.